જેને આત્માનું હિત કરવું એને શું કરવું? સર્વશ્રુ જ્ઞાન અધિકાર છે ને, હિત કરવું એને શું કરવું? કે આત્મા સર્વશ્રુ જ્ઞાન સ્વરૂપ છે, એની દ્રષ્ટિ કરીને ગયા કાળના વર્તમાન ભવિષ્યના જે પુણ્ય પાપના ભાવરૂપી કાર્ય છે એનો નાશ કરવો. પહેલા તો ત્રણેય કાળ સંબંધી કર્મ ના કરતા પણ આવું કર્મચેતના, કર્મચેતના એટલે પુણ્ય પાપના ભાવનું થવું કરવું ચેતવું એવો જે વિકારી ભાવ એનો ત્યાગ કરવો. સર્વ શુદ્ધ જ્ઞાન ચૈતન્યની દ્રષ્ટિ કરીને એનો ત્યાગ કરવો, એ પહેલો એનો કાર્ય કર્તવ્ય છે. આ પથકા ની વાત આવે છે, પરિક્રમણું પથકા નાલું છે. ત્રણ પુણ્ય પાપના ભાવ, શુભ શુભ જે કર્મ, એ કર્મ હિત કહેવાય. શુભ શુભ જે કાર્ય, દુઃખરૂપ કાર્ય છે એનો ત્યાગ કરવો, એટલે સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એનો આશ્રય લઈને એનો નાશ કરવો. સમજાવું કાંઈ? ત્રણેય કાળ સંબંધી કર્મ ના કરતા પણ આવું શુભ શુભ કાર્ય મારું છે, એ દુઃખરૂપ કાર્ય મારું છે, દ્રષ્ટિ મિથ્યા છે. સમજાણું? એટલે જેને સુખરૂપ થવું હોય, એટલે કે ધર્મ ની દશા જેને પ્રગટ કરવી હોય, એને દુઃખરૂપ દશાનો નાશ કરવો. નાસ્તિકની વાત અત્યારે છે ને, કર્મ ચેતના ની ભાવના મચાવી, ત્યાગ ની ભાવના કરાવી, એટલે કે અંતર સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાં એકાગ્રતા ની વિશેષ કરાવી. અહીંથી નાસ્તિકની વાત લીધી છે. હા, કર્મ ચેતના ના ત્યાગ ની ભાવના એમ ભાષા છે ને, ત્યાગ આમ રાગ ને ત્યાગ કરવો એમ નથી, પણ આ વસ્તુની સ્થિતિ વર્ણવી હોય તો વિશેષપણે વર્ણવાય ને. આત્મા દ્રવ્ય સ્વભાવ એટલે વસ્તુ સ્વભાવ, નિજ ચૈતન્ય રસ સ્વભાવ, તેનો અંતર આશ્રય લઈ અને કર્મ ચેતનાનો નાશ કરવો, ત્યાગ કરવો એમ પહેલું કહેવામાં આવે છે. પછી 148 કર્મ પ્રકૃતિના ઉદય કર્મ ફળના ત્યાગની ભાવના કરાવી. વર્તમાન વિકારના પરિણામ નવા કરતો તો તેનો ત્યાગ કરાવી અને નવું જે જ્ઞાનાનું સ્વરૂપ છે તેની એકાગ્રતા કરવી. એક વર્તમાન સંવર થઈ ગયો, હવે પૂર્વે બાંધેલા કર્મો જે છે એના ફળરૂપ જે ભાવ તેનો ત્યાગ,
એટલે આત્માના આનંદના પાકમાં એકાગ્ર થતા એ કર્મના પાકના તરફ જોડાણ ન થાય તેને કર્મના પાકના ફળનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. કર્મ ફળ ના ત્યાગ ની જોવામાં તો ત્યાગ બે માટે રાગ ના ત્યાગ નું પરમાર્થ આત્મામાં નામ નથી. ત્યાગ કરાયો પડશે એનો અર્થ સમજાવે તારે વિશે સમજી કે સમજાવે વસ્તુ છે. આનંદ નું ધામ ભગવાન છે એવી દ્રષ્ટિ દ્રય ઉપર પડતા અને એમાં સ્થિર થતા પુનપાપના પરિણામ નો ત્યાગ થઈ જાય છે તેને ત્યાગ કરાવવાની ભાવના કરાવી એમ કહેવામાં આવે છે. અને વિશેષપણે નિર્ગ્રહ તેના શુદ્ધ ચૈતન્યમાં વ્યવહારી નિદ્રા હોય છે ના એ ફળ નો ત્યાગ એ નિદ્રા છે. સમર છે અનિદ્રા છે શુદ્ધ ચૈતન ભગવાન એમાં અંતરમાં વ્યાપીને દ્રષ્ટિ અને સ્થિરતા અંતરમાં વ્યાપીને પૂર્વના કર્મ તર્થના વલણનો સંબંધ છે તે છૂટી જાય છે. તેથી કર્મના સંબંધના ફળનો એને ત્યાગ કરાવ્યો એમ કહેવાય. એ રીતે અજ્ઞાન ચેતનાનો પ્રલય કરાવીને પુનપાપના ભાવ કે હરકશોકના ભાવ એ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે એ આત્માના જ્ઞાન સ્વભાવનો પ્રકાશ એમાં નથી અંધકાર છે. શુભ શુભ ભાવ કે હરકશોકનો કર્મનો ભાવ અંધકાર છે એટલી અજ્ઞાન ચેતના છે. અજ્ઞાન ચેતનાનો પ્રલય નાશ કરાયો જ્ઞાન ચેતનાની ઉગ્રતા કરાવી. ભાષા સામાયિક કરવી પરિક્રમા કરવું તો હું જ ફૂલ પડે બનાવડે હાંજવાર ગઈ ને કે મીઠા મીઠું કરું મીઠા મીઠું તો પરિક્રમ કરી કહેવાય. આ પરિક્રમ કે અંદર જ્યાં રાગ માં ગયો છો ત્યાંથી પાછો હોય અને આય આય એનું નામ પ્રતિકૂળ કહેવાય. ભગવાનભાઈ પરિક્રમા બહુ કર્યા છે ને બહારના સંપ્રદાય ની રીતના બધું સામાયિક હોવા પડે પણ હવે માણસ નિવૃત્તિ થયું કહ્યું શું ભાવ હોય શું ભાવ પણ પાછું માન્યો કે મેં આ ધર્મ કરીએ છું માનતા પછી ઉતર્યા નથી પણ તો વાત વ્રત ઉતર્યા નથી પણ આવા વ્રત હો એમાં દોષ લાગે તો આવું એમ જ્ઞાન તો કરવું ને એમ કહે બધી વાત થઈ ગઈ છે ને ક્યાં નવી માણસ ગઢડામાં વાત થઈ ગઈ કે આવું હોય તો પણ જો એનું જ્ઞાન તો કરવું જોઈએ કે આ વ્રત આવા હોય વ્રત નો દોષ લાગે તો આવું હોય દોષ ચડે તો આમ હોય એ પ્રાચીન હોતા આમ પ્રાચીન એનું આવે પ્રાચીન આવું હોય એમ જ્ઞાન એમ કહ્યું સ્વાધ્યાય કરે ને એમ સ્વાધ્યાય એમ સ્વાધ્યાય કરી જો ભલે મારું વ્રત નો રાત્રો વાંચન કરતું નથી રાત્રો વાંચન કરું વાંચન કરી બધા જવાબ દરેક નાની પહોંચે અસાતના જેને થાય એને આવું હોય એમ જ્ઞાન કહીએ બધા જવાબ અનેક પ્રકારના હોય ને મારા અહીં કહે છે જેને આત્મ શાંતિ જોતી હોય એટલે કે ધર્મ જોતો હોય ધર્મ એટલે સ્વભાવ તો એ સ્વભાવ તો આત્મામાં છે એની અંતર એકાગ્ર થતા એ સ્વભાવની પ્રગટતા થાય છે ત્યારે પુનપાપના કરતા પણ આનો નાશ થાય અને કર્મ ફળનો ત્યાગ થઈ જાય છે એનું નામ ધર્મ ને નિર્ગ્રહ છે. જાણો એમ અજ્ઞાન ચેતનાનો પ્રલય કરાવીને જો
કરાવી નહીં તો ભાષા તો સમજાવું, વ્યવહારની ભાષા અહીંયા ઊંચું પણ સમજાવાય નહીં. નીચે વાત એ છે, જે વસ્તુ પખન અન્ન પૂર્ણ છે એ સામાન ઉપર દ્રષ્ટિ દઈને એમાં થળ નો આ એક જ વાત, એ વાત નો આ બધો વિસ્તાર. વિસ્તાર કેમ હતો? ઓલો ચૈતન ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ અંતર છે, એના ઉપર અંતર વળી અને દ્રષ્ટિ નું પ્રણમન કરવું અને અંતર વળી ને સ્થિરતા કરવી, આ એક કર્તવ્ય આમ આ કરવું છે. આ એક કાર્ય ના બધા વિસ્તાર નું વર્ણન છે. એટલા શબ્દો માં સમજ પછી એનો વિસ્તાર તો ખરાવે કે નહીં? આત્મા કેવો છે એ પણ એને જાણવું છે ને પહેલું, આત્મા શું શેમાં થર્મું, થર્મું એટલે કેની દ્રષ્ટિ કરી, પણ શું ચીજ શું છે, કે ચીજ છે કે અરૂપી છે, કઈ છે કે નહીં, અને છે તો છે શું, વસ્તુ છે તો વસ્તુમાં વસેલી કોઈ શક્તિઓ છે કે નહીં, અને શક્તિઓ છે તો કેટલી છે, કેવી છે, કેમ છે, એનાનું જ્ઞાન તો કરવું પડે ને, એ બધો વિસ્તાર છે એનો. બાકી તો વસ્તુ એક છે, હવે એનો પણ દ્રષ્ટિ કરી થયું એક છે. પણ ભેદ પાડવું એ બધું આવ્યા વિના રહેતું નથી, છતાં એનું અનુકરણ કરવા જેવું ના ના નથી. સમજાણું કઈ ભેદ વસ્તુ છે એકાકાર, તેને ભેદ દ્વારા સમજાવજો. આ જ્ઞાન, આ દર્શન, આ રાગ નો ત્યાગ થાય ત્યારે આમ ફિરતા થાય, કર્મ ના ફળ નો ત્યાગ ક્યારે કહેવાય, સ્વરૂપ ના આનંદ ના પાક ની વિશેષ ફિરતા અનુભવ થાય, કર્મ ફળ નો ત્યાગ થાય. હું વિસ્તારથી સમજાવે ને, વસ્તુ તો જે થઈ છે સમજાણું કઈ. શું કઈ કે બે બોલ નથી, ખીચડી ની જેમ શું કઈ કે છે, બે ઘી ખીચડી ના સર બે બે વસ્તુ જેવી છે તેવી પહેલી જાણી અને દ્રષ્ટિ કરવી, દ્રષ્ટિ કરવું પરિણમન ને પછી ધર્મ, આ એના ઘી ખીચડી ના બે બોલ છે. સમજાવું કઈ, પણ એનો વિસ્તાર થાય તારે વ્યવહાર થી વિસ્તાર થાય. વેદમાં શું એક રૂપ વસ્તુ છે, એક રૂપ વસ્તુ, પણ એક રૂપ શું છે અને એક રૂપ માં અનેક પણ છે, એને તમારે કઢાવી એક પણ કરવું છે તો અનેક શું છે એમાં? રાગ, રાગ નો ફિરતા કરાવી છે તો રાગ છે શું, જે ફિરતા કરાવી છે તો ફીર છે શું, એનો ત્યાગ કરીને ફિરતા શું ત્યાગ છે, એના પ્રકાર તો વર્ણવા જોઈએ ને. બાણું કરી નાખો ભાઈ તું તો આવી ગઈ છે, હવે તો અહીં તો હવે આમ ત્યાગ કરવો, ત્યાગ કરવો એ વાત આવે છે. સર્વિસ્તૃત જ્ઞાન અધિકાર એટલે કે છે એ રીતે અજ્ઞાન ચેતના નો પ્રલય કરાવીને જ્ઞાન ચેતના માં વર્તવાનો પ્રવર્તવાનો ઉપદેશ કર્યો છે. આનો ત્યાગ કરો ને આમાં પ્રવર્તો એમ બે ભાગ છે એમાં, પણ સમજાવું છે એ રીતે સમજાણું કઈ. વસ્તુના સમાન સ્વભાવમાં એક રૂપમાં અનંત શક્તિઓ પડી છે, અનંત શક્તિનું રૂપ એક છે, એક રૂપમાં અંતરદ્રષ્ટિ કરીએ અને એક રૂપમાં ઠરવું, આ એનું દર્શન ને ચારિત્ર જ્ઞાન ઓછું વધતું એની સાથે સંબંધ નથી. કર્તવ્ય તો બે છે, પછી ભાષા એમાં આવે નિયમ એનું જમ તજમ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, ત્રણ નિયમ થી કરવા લાયક, નિયમ થી કાર્ય હોય તો આ ત્રણ છે, પણ એ કાર્ય છે તો પછી પર્યાય થઈ જાય છે, કાર્ય થાય છે રીતે. વાત તો એવી વાત છે, ભગવાન આત્મા કારણ પરમાત્મા વસ્તુ શું ચૈતન ઘન છે, એનો આશ્રય લેતા એ કારણ માંથી કાર્ય થાય છે, ત્યારે કાર્ય વખતે તેને પાપના કર્મ ચેતના નો નાશ થાય છે
અને કર્મના ફળ સંબંધી નું જોડાણ જે આમ અનાદિથી આમ હતું, જોડાણ આમ થયું કે આનો પણ નાશ થાય છે. સમજાનું કઈ? જ્ઞાન ક્ષેત્ર માં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો છે. તે ક્ષણે બે નાશ થઈ જો ના મોનીભાઈ નો રસોઈ સાંભળી નથી કેટલું અંદર છે. કાલ થી આવી છે, કાલ રસોઈ આમ ગુજરી ગયું, કાલ તો કણ કરતો હતો. તમે કીધું તેમ તમે કીધું મારા મારે પાછળ રહી ગયા હતા ને, તમે ગયા પછી એ પછી વાત થઈ કે ત્રણ ચાર જણા આવી ગયા હતા કે કોઈ કોઈ બાય છોડીને રમાણ આવીને એ વાત થઈ ગયા. એ તો બધી અહીંયાથી અંદર હું દેખાઈ ગયો હતો. તમે વાત ચાલતો ગયો કે હવે અત્યારે જવાનું છે, તમને મૂકીને આવી મોટર પાછી મળે. કોઈને ખબર નહીં કે હું કરો છો કાંઈ ને કોઈ હવામાં જોવા છે. પેલા થઈ ગયા તમે કેમ તમને ગયા છે મતલબ કઈ બોલાવડા ધંધા તો હું કઈ નથી. ભગવાન વસ્તા કરાય ને ક્યારે કઈ કરી જાય અંદર ભજી જાય અહીંયા શું થાય ચાલી ગયો. સ્થિતિ હા એક સ્થિતિ એનો સમય જે હતો બીજો સમય હોય ક્યાંથી. ફરિયાઈ નો એક સમય છે એ આમ હતો આમ થી ઉત્પાદ તો કઈ વે થઈ ગયો બીજો ભાવ નો પત્ર. હા 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 નાશવાન અવિનાશી ભગવાન ને નાશવાન માં રહેવું. હા હા કલંક કલંક અવિનાશી અમૃત નો સાગર ભગવાન આ માંસ ના હરકા ના સંબંધ માં. હા હા ગધેડા ના ચામડા માં એ મીસું ભરે મારે હું કાજુ ચામડું મીસું ભરે તો એક લોકો દુર્ગંધ સાથે. હા તો ભગવાન આ ચામડાના માંસના હડકામાં આનંદ નો કંઠ પ્રભુ બિરાજે છે. આને આની એને એવું નહીં, અરે નહીં આવું નહીં આમ એમ જ ના. હા શરીર આમ ખારું ખારું પણ આ હડેલા હડકા છે માંસ ને લોહી હડેલા હડકા ગધેડાના ચામડા કરતા હડેલા છે. સમજાવું કઈ? એમાં ભગવાન ચૈતન્ય બિરાજે છે. આનંદ સ્વરૂપ સ્વરૂપ હું છું ભાઈ, એની દ્રષ્ટિ કર ને આનંદ નું વેદન કર તો અજ્ઞાન ચેતનો નાશ થાય ત્યારે તને શાંતિ હોય હું, નહીં તો શાંતિ ને શાંતિ ને સમાધાન ક્યાંય જઈએ થાય હું. ગયા તમારા સમાધાન સમાધાન કઈ થતું નથી. શું ભાઈ સમાધાન તો આત્મા માં આ રીતે થાય છે. બલિદાન હરી હરે છોકરા બધું બધું હરી રહી એમાંથી ઉપડી જાય. શું થઈ ગયું શું થઈ ગયું પણ એકાંત થયું નહીં. તેમ તેમ બિચારા મા દીકરા જેવા રહેતા હતા બેન કાકી નહીં. આમ જો હોય ત્યાં જીવતા આમ જો હોય ત્યાં મરી જાય. બોલ ભાઈ આ પણ શું શું સેકન્ડ માં આમ જો તો હમણાં હોય છે આમ જોવું છે શું શું પણ કે શું શું જુઓ ને પણ હવે અને ક્યાં મેં હવે 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 હું થઈ ગયો પ્રભુ ત્યાંથી નીકળી ગયો જળની દશા. અહીં શું ફાટી ગઈ અજપણ ની પડી એ રીતે પ્રણમી પડી હતી પડી રામી સમય સમય પ્રણમય થઈ ને પણ સ્વતંત્ર ન દેખાય એટલી રામી. આ સ્થિતિ એને આત્માને આ કલંક છે કે બાપુ જન્મ લેવો એ કલંક છે. એમ છે કે અવતાર સારો થાય તો બહુ ખુશી થાય છે. મારા મૂળ ખાય છે કે નહીં એ મંગુ નહીં આવે છે ને. જોર કર્મ જનક જન્મ તળે કર્મ ના ઉદાહરણ જન્મ 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 ભગવાન નો જન્મ તો કેવો જ્ઞાન પણ જન્મે એ તે શરીર પણ જન્મે માણસ ના લોચન હેરે. પણ એનું એને માચમ ન લાગે આગળ નજર ક્યાં કે માચમ કરું આ વસ્તુ માચમ કરું એ થાય
એ કોણ એનું અનુમાન કરીને પણ એને માચમ કર્યું નથી. મારામાં પૂર્ણ આનંદ ને જ્ઞાન નો ઘન છું, એટલો ચિદ ઘન છું, એટલો આનંદ ખેંચો અનંત અનંત હોય છૂટે નહીં એવો આનંદ છે, એવો ખાંડ ખજાનો છે મારો. પુણ્ય પાપ ભાવ લૂંટી જાય છે, લૂંટી નાખે છે. આ છેતરે લૂંટાય છે, વાંસે લૂંટાય છે. બોલે પાછું ઊંધું મારા છે, કર્મ મને હણે છે, કર્મ મને હણે છે. લૂંટાતો સુન કર્મ હણે છે, આમ ઊંધું કે દેખે છે કે છે. તું તમે કર જો તું કર, તું કર્યું છે અજ્ઞાન, એનું અજ્ઞાન નું ના શું કરે, બીજો કરે કોણ? હું ને બહુ અભ્યાસ નહીં એટલે માણસ આ શું કરતું મળે, પણ આ ખુદ પડે છૂટ ગયો છે એવી નહીં ક્યાંય શાંતિ પડે નથી ક્યાંય. એ રીતે અજ્ઞાન ચેતના નો પ્રલય કરાવી નહીં. જ્ઞાન ચેતના એટલે ભગવાન આત્મામાં ચેતાયો છે, એમાં જગાડ્યો છે. જે રાગ ને ફૂલ ને ફળ માં જાગતો હતો એ આત્મામાં જગાડ્યો છે. ભાઈ એમાં જાગ, એમાં જો, એને જો, એને ચેત છે. ઓલી અગ્નિ ચેતાવતા નથી, નથી કેતા અગ્નિ કરે સર, અગ્નિ ચેતાવ નથી કેતા. આ એમ આત્મા ની ચેત એમ કે છે. હા, જાગ્રત થા ભગવાન, તું રાગ છો, તું દ્વેષ છો કે તું આનંદ છો? આનંદ સ્વરૂપ પ્રભુ એની જાગૃતિ માં એકાકાર થા, એકાકાર થા, તને શાંતિ વધશે, સમાધાન થશે, સંતોષ થશે, ભવિષ્ય માં કેવળ નામ છે મુક્તિ થશે. તો સમજાણો કઈ, પણ જેના દુકાન ઉઠાવી એની વાત છે. આ દુઃખ ની દુકાન માંડી છે ને ઉઠાવી ગોઠવી નથી. થોડું થોડું રાખો, થોડું રાખો, થોડું તો ઝેર પી લઉં. અનાજી થી પીધું છે ને, ટેવ પડી ગઈ છે ને, વ્યસની વ્યસની થઈ ગયો. વ્યસની વ્યસન નો અર્થ પીડા થાય ને ભાઈ, વ્યસન નો અર્થ પીડા થાય, વ્યસની નો અર્થ જ પીડા થાય. વ્યસન પીડા નો વ્યસની થઈ ગયો, પીડા નો પીડા વાળો. ભાઈ તારી ચીજ માં તો અણાકુરતા છે ને, એવા આનંદ ને નચાયું ને પ્રણમ ને નચાવું છે. પ્રણમ નાચ કરે ને માણસ, નાચ એક રૂમ ને પ્રણમ, પ્રણમ ભગવાન તારા શુભ સ્વરૂપ માં તું પ્રણમ, અને રાગ ને અજ્ઞાન પ્રલય નો નાચ કર. એ જ્ઞાન ચેતના સદા આનંદ થજો. ભગવાન આત્મા એમાં ચેતવું, એને જગાડવો, એમાં આનંદ છે કે છે. રાગ ને ઉત્પન્ન કરવો, પુનપાપ ને ઉત્પન્ન કરવો, એમાં તો દુઃખ છે. સમજાય છે? જગાડો એટલે પ્રગટ કરવો. ભગવાન આત્મા શું ચૈતન્ય છે, એમાં એકાગ્ર થતા ભગવાન આનંદ સહિત પ્રગટ થાય છે. એ જ્ઞાન ચેતના સદા આનંદ રૂપ. જ્ઞાન ચેતના ચોથે થી કે આનંદ નો કે જાણું કઈ હોય, નવ લગ્ન નહીં પડે. જ્ઞાન ચેતન તેર મે જોય કેટલા શું કે જ્ઞાન ચેતના નથી તો આનંદ નથી તો સમજ નથી. તો તેર મે જ્ઞાન વાત કરી છે, પંચાસી જાણીને કેવી ની વાત કરી તેર પંચાસી. જ્ઞાન ચેતના જ્ઞાન ચેતના ખુલા તો આ નથી પ્રશ્ન. જ્ઞાન ચેતના સદા આનંદ રૂપ છે. જયારે ચોથા ગુણસ્થાન માં રાગ થી રહીત રૂચિ છોડીને સ્વરૂપ ની દ્રષ્ટિ થઈ તો જ્ઞાન ની એકાગ્રતા થઈ સાથે આનંદ છે. આનંદ થઈ સ્વરૂપાકરણ થઈ ગયું, ચારિત્ર ની શાંતિ છે ભેગી. આનંદ છે, શાંતિ છે, જ્ઞાન ની એકાગ્રતા છે, શ્રદ્ધા ની પ્રિય પ્રગટ થઈ છે, સ્વચ્છતા પ્રભુતા આદિ બધી પર્યાયો જ્ઞાન ચેતના માં પ્રગટ છે. પણ મુખ્યપણે જે આનંદ નું પ્રયોજન છે તે જ્ઞાન ચેતના આનંદ થઈ છે એમ કે છે. જ્ઞાન ચેતના સદા આનંદ રૂપ છે એમ કે છે. ભગવાન આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપ માં એકાગ્ર થતા સદા આનંદ જ છે એમાં. જ્ઞાન ચેતના હોય ને આનંદ ન હોય તો જ્ઞાન ચેતના નથી. સમજાય છે? કઈ માણસ કહે ભાઈ અમે ધર્મ તો કરીએ છીએ પણ હજી સુખ લાગતું નથી, આનંદ લાગતો, પણ એનો અર્થ શું થયો? ધર્મ તો સુખરૂપ છે,
ધર્મ તો જ્ઞાનની એકાગ્રતાના આનંદ સહિત છે. સમજાણું કઈ નહીં. પાણી ઉના પીધા તો વ્યાર કર્યા, હવે હાથમાં કાપણી રાખીને ફરતા હતા. એટલે શું કહેવાય, કાપીનું ધોળો પાણીનું માટલી લઈને ફરતા હતા. પાણી પીવે છે હંમેશા. ધર્મ કઈ શાંતિ નો દેખાય કઈ હે, ધર્મ નહી હોય એમાં. એ છે જ્ઞાન ચેતના તો સદા આનંદ રૂપ અને પોતાના સ્વભાવ ના અનુભવ છે. કહ્યું તો ત્યાં નિદ્રષ્ટિ પ્રાપ્ત પોતાના સ્વભાવ ને પૂર્ણ કરે, પોતાના સ્વભાવ ના અનુભવ રૂપ છે. એ ક્યાં વિકાર ના અનુભવ છે એમ કહે છે. એટલું તો મૂક્યું, જ્ઞાન આનંદ ને સ્વભાવ નો અનુભવ ભેગો છે. આનંદ ગુણા, આનંદ ગુણા, આનંદ ગુણ ની શક્તિ ની વ્યક્તતા પ્રગટ થાય છે ત્યાં. આનંદ સહિત પ્રગટ થાય છે, સ્વચ્છતા સહિત, વીર્ય સહિત, પ્રભુતાની પરમેશ્વરતાની સહિત પ્રગટ થાય છે. પરમેશ્વર પણ લેતું જ્ઞાન ચેતના પ્રગટ થાય એમ કે છે. સમજાણું કઈ તેને જ્ઞાની જનો સદા પીવો એમ હતું ને, માં પીવો પીવો છે ભોગવો એમ શ્રી ગુરુ નો ઉપદેશ છે. એમ ભગવાન સંતો નો જગત ને ઉપદેશ આ છે. આ ઉપદેશ ને ઉપદેશ કહીએ ભાઈ, ગોટા વાળે આમ થાય છે ને તેમ થાય છે, તમે આ વ્યવહાર કરો ધર્મ થાય છે, ચિંતા કરો આ થાય છે, એ ઉપદેશ જ નથી. ધર્મ નો અધર્મ નો ઉપદેશ છે. સમજાણ કઈ એનો હજી શ્રદ્ધા ના ઠેકાણા ન મળે કે આજ કરવા જે મને એથી ધર્મ થાય એવી શ્રદ્ધા નો જ્યાં પાપો પાયો નથી એ અંતર માં વળી શીખી શકે. શ્રદ્ધા માં જ ગોટા હોય, યા પણ થઈ થાય છે, હાથ થઈ થાય છે, હિમી ટાઈ થાય છે, આ થાય છે, કેટલી ગરબડ કર્યો. કર્મ નો ઉદય હોય તો થાય છે આમ, દ્રવ કર્મ થી ભાવ કર્મ, ભાવ કર્મ થી દ્રવ કર્મ, દ્રવ કર્મ થી ભાવ કર્મ, હાલી લાગી શ્રેણી. પણ પછી તે બી આત્મા ને ભાવ કર્મ ટાળવાનું કહી દીધું હવે. જાણો અહીં તો અત્યારે ચાલવાની વાત કરે છે, કર્મ ક્ષેત્ર ચાલવાની વાત કરે છે ને. તેથી તો ઠળ છે, દ્રવ કર્મ ભાવ કર્મ થયા કરે ઠળ છે. શું છે, દ્રવ કર્મ ના કાળે સ્વભાવ ની એકાગ્રતા થી તેનું ભાવ કર્મ થવા જે તો તેનો નાશ કરે છે ત્યારે જ્ઞાન ચેતન એકાગ્ર થાય છે એમ કે છે. સમજાણું કઈ, આ સર્વ શુદ્ધ જ્ઞાન અધિકાર છે. તેથી જ્ઞાન ને કરતા ભોગતા પણ ભિન્ન બતાવ્યું છે ને, કરતા ભોગતા થી ભિન્ન. કર્મ ચેતના જે પુનપાપના પરિણામે કર્મ ચેતના અને ઓલું ભોગતા, કર્મ ના નિમિત્ત થી ફળ થાય હરખ ભોગતા, બે નો ત્યાગ કરેલો. હૃદયની ગાથાઓમાં અનિદ્રવ્યો અને અન્નદ્રવ્યો ના ભાવો થી જ્ઞાન ને ભિન્ન બતાવશે આત્મા ને જ્ઞાન એકાદ ના. તે ગાથાઓ ની સૂચના રૂપ કાય પ્રથમ કહે છે. ઇતઃ પદાર્થ પ્રથમ અવગુંઠનાત વિના કૃતે એકમ અનકમ ફલત સમસ્ત વસ્તુ ગતિહેત નિત્યયાત વિવેચિતમ જ્ઞાન અવતિષ્ઠતે. મનુષ્યસ્થ જેમ બે બે આપણે ક્યાં દેશ આવડતી છે. સમજાણું પંડિતજી ને આવડે અહીંથી હવે આ સર્વેશ્વ જ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એમ કહે છે કે સમસ્ત વસ્તુઓથી ભિન્નપણામાં નીચે વળી જુદું કરવામાં આવેલું જ્ઞાન એટલે આત્મા. બધી ચીજ થી પુનપાપ ના વિકલ્પ થી માંડી અદ્રષ્ટા આવે છે ને અંદર, એનાથી માંડી બધા અચેતન છે. એનાથી માંડી સૌ વસ્તુ થી પુનપાપ શરીર વાણી મનાડી શબ્દ ભીનપણા ના નિશ્ચય વળી જુદું કરવામાં આવેલું, ભીનપણા ના નિશ્ચય વળી પરથી જુદાપણા ના નિશ્ચય વળી જુદું કરવામાં આવેલું આત્મતત્વ પદાર્થ ના વિસ્તાર સાથે ગૂંથાવાથી એ જ્ઞાન માંથી જણાય છે. એ રીતે ગૂંથાણું હોય એમને લાગે છે પદાર્થ ના વિસ્તાર સાથે ગૂંથા અનેક પદાર્થ સાથે
એ જ્ઞાન સંબંધ ને લીધે એ જેમ દેખાય છે શબ્દ રૂપ શાસ્ત્ર આદિ એનું જ્ઞાન થતા જાણે શાસ્ત્ર થી જ્ઞાન થયું શબ્દ થી જ્ઞાન થયું એમ જ્ઞેયથી જ્ઞાન થયું એમ એક જેવું દેખાય છે જ્ઞાન સંબંધ ને લીધે એક જેવું બે સંબંધ છે ને જેવું જ્ઞાન છે જેવું જ્ઞેય એવું જ્ઞાન માં જણાય એવું જણાતા જાણે એને લઈને આ જણાનું એટલે નિમિત્ત ની પ્રીતિ એને છૂટતી નથી ઉત્પન્ન થતી જ્ઞેય જ્ઞાન સંબંધ થી ઉત્પન્ન થતી અનેક પ્રકારની ક્રિયા વિકારી તેનાથી રહિત એક જ્ઞાન ક્રિયા માત્ર જ્ઞાન ને પર્યાય જ્ઞેય સાથે સંબંધ ધરાવતું જે વિકલ્પ ની ઉત્પત્તિ અને મિથ્યા ભ્રાંતિ ની ઉત્પત્તિ એ ક્રિયાને રહિત કરીને એ જ્ઞાન માત્ર ક્રિયા એ જ્ઞાન ક્રિયા માત્ર જો આ ક્રિયા આવી ક્રિયા આવી છે કે નહીં આ એ ચૈતન્ય ભગવાન પોતાના એકાગ્ર થાય એ જ્ઞાન ક્રિયા છે રાગ માં એકાગ્ર થાય એ વિકારી વિભાવી ક્રિયા છે તો ધન ક્રિયા છે જાણો એ જ્ઞાન ક્રિયા માત્ર જો એ જ્ઞાન ક્રિયા માત્ર ઉત્પન્ન થતી અનેક ક્રિયા તેનાથી રહી અસી નાખી વિકલ્પ થી રહી એટલે બધાના સંબંધ થી રહી પોતાના જ્ઞાન સ્વભાવ સાથે સંબંધ કરતી એ જ્ઞાન જ્ઞાન ક્રિયા માત્ર જ્ઞાન ક્રિયામાં સંવેદ સંજ્ઞાન ત્રણ આવ્યું સમજાણો કાય શુદ્ધ સ્વભાવ સર્વ શુદ્ધ ચૈતન્ય ભગવાન એનું જ્ઞાન એની શ્રદ્ધા ને એની સ્થિરતા એ જ્ઞાન ક્રિયા માં ત્રણે હમાઈ ગયા સમજાણું કાય અનાકુ જ્ઞાન ક્રિયા માત્ર અનાકુ આનંદ તો ભેગો છે ક્રિયામાં એમ કે છે જ્ઞાન ક્રિયામાં આનંદ ભેગો છે રાગની ક્રિયામાં આકુરતા ભેગી છે અને ડેબિટ માન વર્ષ શું થતું ડેબિટ માન જેમ સોનું ગેરું ને લગાવે એમ ગેરું છે ડેબિટ માન થાય એમ ચૈતન્ય ભગવાન પોતાના પ્રકાશ થી શોભતો રાગ થી રાગની પુણ્યની ક્રિયા ને પરદ્રવ્યના સંબંધની ક્રિયાથી છૂટતો પોતાના જ્ઞાન ક્રિયા માત્ર માં આવતો દેવીતમાન થાય છે પોતાના શુદ્ધ સ્વરૂપે પ્રકાશે પોતાના શુદ્ધ સ્વરૂપે પ્રસિદ્ધિ ને પામે દેવીતમાન વર્તન થતું નીચડે છે જ્ઞાન વિકાસમાં તો સમજાણું કઈ હવે એની ગાથાઓમાં જ્ઞાન ને સ્પષ્ટ સર્વસ્વથી ભિન્ન બતાવે છે આમાં આપણે પુસ્તક થઈ ગયું છે ને ભેદ વિજ્ઞાન ગુણ રાખ્યું છે પણ રાજસ્થાન જન્મદાન સથમ આનંદ હવૈ જમહા સથમયાન કિંચી સમહાયનમ આનંદ સથમ જણા મિંતી સદો નાનંદ હવૈ જમહા સદો નયાન કિંચી શબ્દે શબ્દે વિતરાગ આમ કે છે વિતરાગ આમ કે જો તો સર્વજ્ઞ પરમેશ્વર આમ કે છે ને પ્રભુ એમ આથાદિત ધમો નહ વૈ યમહા ધમો નયાણે કિંચી
కాలో కాలో నయాణయంతి ఆయాసం పినజానం జనహాయాసనాయకించి సమాయాసం జనామింది నోషాణం అఖేదనం జమహ సమానం వదసానం సమాసహానం జమహాజానైచం సమహాజివోనుజానదో నాని నాణం సజానయాదో అవతీరితం మునేయం ఏ నాణం సమాదిశం దుసంజనం సుతమంగం పువగయం నమ్మాదనం చతహా పవజం అభువంతి బుహా బంద థై જે શાસ્ત્ર નથી જે શાસ્ત્ર તે નથી જ્ઞાન જેથી શાસ્ત્ર કઈ જાણે નહીં એ કારણ છે જ્ઞાન જુદું શાસ્ત્ર જુદું જીન કહે રે શબ્દ તે નથી જ્ઞાન જેથી શબ્દ કઈ જાણે નહીં એ કારણ છે જ્ઞાન જુદું શબ્દ જુદો જીન કહે રે રૂપ તે નથી જ્ઞાન જેથી રૂપ કઈ જાણે નહીં એ કારણે છે જ્ઞાન જુદું રૂપ જુદું જીન કહે રે વર્ણ તે નથી જ્ઞાન જેથી વર્ણ કઈ જાણે નહીં એ કારણે છે જ્ઞાન જુદું વર્ણ જુદો જીન કહે રે ગંધ તે નથી જ્ઞાન જેથી ગંધ કઈ જાણે નહીં એ કારણે છે જ્ઞાન જુદું ગંધ જુદી જણ કહે રે રસ નથી કઈ જ્ઞાન જેથી રસ કઈ જાણે નહીં એ કારણે છે જ્ઞાન જુદું રસ જુદો જીનવર કહે રે સ્પર્શ તે નથી જ્ઞાન જેથી સ્પર્શ કઈ જાણે નહીં એ કારણે છે જ્ઞાન જુદું સ્પર્શ જુદો જીન કહે રે કર્મ તે નથી જ્ઞાન જેથી કર્મ કઈ જાણે નહીં એ કારણે છે જ્ઞાન જુદું કર્મ જુદું જીન કહે રે ધર્મ તે નથી જ્ઞાન જેથી ધર્મ કઈ જાણે નહીં એ કારણે છે જ્ઞાન જુદું ધર્મ જુદો જીન કહે અધર્મ તે નથી જ્ઞાન જેથી અધર્મ કઈ જાણે નહીં એ કારણે છે જ્ઞાન જુદું ધર્મ જુદો જીન કહે રે કાળ તે નથી જ્ઞાન જેથી કાળ કઈ જાણે નહીં એ કારણે છે જ્ઞાન જુદું કાળ જુદો જીન કહે આકાશ તે નથી જ્ઞાન એ આકાશ કઈ જાણે નહીં એ કારણે આકાશ જુદું જ્ઞાન જુદું જીન કહે નહીં જ્ઞાન અદ્વસાન છે જેથી અચેતન તે હશે તે કારણે છે જ્ઞાન જુદું જુદું અદ્વસાન છે રે સર્વદા જાણે તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે ને જ્ઞાન છે જ્ઞાયક થતી અવ્યતિરિક્ત એમ જ્ઞાતવ્ય છે સમ્યકત્વ ને સંયમ તથા પૂર્વાંગગત સૂત્રો ને ધર્માધર્મ દીક્ષાવળી બુદ્ધ પુરુષના ને જ્ઞાન ને શ્રોત નામ વચનાત્મક દ્રશ્ય જ્ઞાન નથી એ શબ્દો લખેલા શાસ્ત્ર ના એ જ્ઞાન નથી સમજાણું કાય તો જીનવર વાણીમાં તો બધા જીનવર ના ભાવ ભર્યા છે મૂર્તિમાં એમ કે નથી પણ અક્ષરો જીનવાણીમાં બધા પણ જીનવાણી તો શું થાય જળ છે ભૂતગળ ની પર્યાય છે તો ભૂતગળ ની પર્યાય છે ને ભૂતગળ ના ગુણો એમાં છે
સમજાણું થાય. સુત વચન સ્વરૂપ દ્રવસુત, વાણી બોલાય કે લખેલા દ્રવસુત એ જ્ઞાન નથી. વાણી જ્ઞાન નથી, લખેલા શબ્દો જ્ઞાન નથી. દ્રવસુત શબ્દ જુદો પાછે, સુત ના શબ્દો જે લખેલા છે આ શાસ્ત્ર જ્ઞાન નથી. આ જ્ઞાન નથી, શબ્દો છે દ્રવસુત એ જ્ઞાન નથી. જ્ઞાન ની પૂજા છે નહી, આ તો આત્મા ના જ્ઞાન ની પૂજા છે. એ તો દ્રવસુત છે ને વિકલ્પ પૂછ્યો હવે પૂજા, એમાં જ્ઞાન છે. સુત ની પૂજા કરે છે ને તો આવી ગયો નહીં પ્રેમ બીજા કોષ માં. તેના છે સર્વ અનુસારી વાહન છે એટલે એ વ્યવહારે પૂજ છે. વ્યવહારે પૂજ છે, લખ જાય છે ભાવથી પૂજ છે. બાકી એમાં જ્ઞાન નથી, કઈ વાણીમાં જ્ઞાન છે, શબ્દો માં જ્ઞાન છે. પણ શબ્દો માં જ્ઞાન હોય તો આમ સમજે છે રીતે કે શબ્દો માં જ્ઞાન છે ત્યારે સમજે છે ને એમ કે છે. આ શબ્દો માં જ્ઞાન ન આવતો તો ઓલો જ્ઞાન એને ખાઈ છે રીતે ઓલા ને અને તે શબ્દો માં જ્ઞાન ક્યાં છે? શબ્દો તો એ જયારે જ્ઞાન પોતે પ્રણમે છે ત્યારે એને નિમિત્ત કહેવાય. નિમિત્ત નો અર્થ જળ અચેતન શબ્દ છે, એમાં જ્ઞાન છે. એનાથી જ્ઞાન શું છે? એનાથી જ્ઞાન થાય છે. અને જ્ઞાન નો પર્યાય શબ્દ માં આવે છે, આવે છે. હું એક ગણો તો કે શબ્દો માં આવે છે ને બરાબર, તમે એવું જ ભાષામાં આવે, એવું જ આવે છે, અમને એવું જ્ઞાન થાય. પણ એ તો જ્ઞાન તારી પર્યાય થી થાય છે. અહીં પણ શબ્દ વિના ની પર્યાય છે તો આત્મા માં છે. શબ્દ ની પર્યાય માં જ્ઞાન ક્યાં એનું સમજાણો? જ્ઞાન ક્યાં છે? એ તો જળ ની પર્યાય છે, એમાં જ્ઞાન છે. ત્યારે શુદ્ધ સીધું પડ્યું છે, રચનાત્મક બોલ રૂપ હો, લખાણ રૂપ હો, સમજાય છે. કઈ ઈશ્વર ના શબ્દો પછી લે છે, પેલે શું કહ્યું? હા, ભગવાન ની જીવ ધની ઉપર નીકળે ઓમ એમ સમજી લો. શ્રુત છે એમાં જ્ઞાન નથી, એ તો પ્રવચન સ્થળ છે, એ તો ઉપાધિ છે. ઉપાધિ છે, આજે ના ઉપાધિ વિશે ચાલે છે. છોકરા ના હું શીખવું, પણ હવે ભાઈ આ તું પહેલેથી શીખવું તો ખોટું શીખવું. એમ કે શાસ્ત્ર માં શાસ્ત્ર શાસ્ત્ર જ્ઞાન નથી, બાવતું નથી. જાતે નતા કે 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 આ વસી કે ને ત્યાં ને આ જીવન છે. ક્યારે કે તો છોકરાઓ ના છે, પણ છોકરા ના હાથું શીખવું કે ખોટું? પેલું ખોટું શીખવું, પછી ખોટા શીખવા માં જાતું આવશે. એમ કે વિનય કરે, પણ વિનય ત્યારે જ કરશે જયારે યથાર્થ ભાન થશે, એટલે એનો નિમિત્ત પણ દેખીને વિકલ્પ સ્થાપનામાં આવશે. જ્ઞાન થયા પછી ખરેખર વિનય સ્થાપના નિક્ષેપ ગણવામાં આવે છે, નહીં તો સ્થાપના નિક્ષેપ ગણવામાં આવે છે ક્યાં? જ્ઞાન યથાર્થ થયે જ્ઞેય ના ભેદો ને જ્ઞેય માં ભેદ ને યથાર્થ જ્ઞેય કરી તરીકે જાણે જ્ઞાન છે. સમજાણો? શુદ્ધ વચનાત્મક દ્રવસુત જ્ઞાન નથી. પંડિતો નહીં, એમાં ભાવ ભર્યા છે. વાણી ને પૂજ્ય છે, મૂર્તિ ને પૂજ્ય. મૂર્તિ માં ક્યાં જ્ઞાન ભાવ ભર્યા છે? પણ આમાં ક્યાં છે ને એમાં ક્યાં? બે હરકા છે આમ બધે. માણસ પક્ષ થઈ જાય છે ને પક્ષ. મૂર્તિ ને ન માનવી, વાણી ને માનવી. કેમ? વાણી માં ભગવાન નું જ્ઞાન થાય છે, એનાથી જ્ઞાન થાય, એનાથી જ્ઞાન થાય. ક્યાં જ્ઞાન થાય? વાણી માં જ્ઞાન થાય. ક્યાંથી થાય? જ્યાં પકડાય છે ને
એમાંથી એને ખરું જેવું માથું ફરી જાય, માથું ફરી જાય. નામ આમ કઈ ઉતરે છે નહીં, તો નામ હું નહીં વાત ને કેટલાક એમ કે મૂર્તમાં નથી, વાણીમાં બધું ભર્યું છે. ત્યારે આપણને જ્ઞાન થાય ને વાંચે ને વાંચે જ્ઞાન જ્ઞાન થઈ જાય, અહીં જ્ઞાન છે, જ્ઞાન નો કરીએ જ્ઞાન લટકે છે કે જ્ઞાન અહીં છે. આ તો અજ્ઞાન છે, આ તો વાણી અજ્ઞાન છે. વાણી તો અજ્ઞાન એટલે એમાં જ્ઞાન છે. અને ભાષા પણ કેવી લીધી જોવો, તારો ન કિંચિત શબ્દ છે એનો. દેખો ભાષા મૂળ પાસે એમ છે ને, નાનું જાણી ચિંતી એમ છે ને, પહેલેથી જો એ તો આમાં સાબને હારે નથી ને. જે શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કઈ જાણે નહીં. મૂળ પાસે કઈ કઈ ન જાણે, તારા બધું જાણે, જાણનાર ભગવાન છે. જાણું કઈ શાસ્ત્ર કઈ ન જાણે એમ કરીને અકિંચિત કર સિદ્ધ કર્યું છે. સારા જ્ઞાન ની પર્યાય માટે શાસ્ત્ર અકિંચિત કર છે, બિલકુલ કારણ છે. કારણ કે એમાં જ્ઞાન છે નહીં, એનું કારણ આવી ગયું ભેગું એમ કે નહીં. એમાં એ કઈ ન જાણે તો કારણ ન આવ્યું, કઈ કારણ નથી તને ખબર ને, એ તો નિમિત્ત કારણ કેવું, એટલે કારણ નથી અને કારણ કહેવાય છે. એ વ્યવહાર નહીં એવું છે, વ્યવહાર નહીં લખણ એવા છે. સમજાણું કઈ ના, શું જ્ઞાન નથી, કારણ કે શુદ્ધ અચેતન છે. એમાં લઈ લઉં મૂળ પાઠ થઈ, જ્ઞાન નથી એટલે કઈ જ્ઞાન નથી. શાસ્ત્ર કઈ જાણતો નથી, જરીએ જાણતો નથી. શાસ્ત્ર ના શબ્દો દેવધ્વની કઈ જાણતી નથી, દેવધ્વની કઈ જાણતી નથી. નહી દેવધ્વની પરથી પ્રમાણભૂત છે, એ પ્રશ્ન આપો મોટો છે. એનું પરમ પ્રમાણ પણ પરથી છે, એટલે જ્ઞાન થી છે. પણ જ્ઞાન હજુ નથી, જ્ઞાન એમાં નથી, અને વાણી જ્ઞાન માં નથી. જ્ઞાન ને લઈને પ્રમાણ પણ આવ્યું તો વ્યવહાર થી કરવાની વાત છે. બરાબર, ધનુ નું પ્રમાણ પણ એટલે પોતાથી પોતાની પર્યાય નું પ્રમાણ પણ છે. પ્રમાણ એટલે એ જાતું, એમાં કથન બરાબર છે. પ્રોપર કહેવાની વાર્તા શબ્દો માં બરાબર છે, સમજાય છે. ખાઈ પ્રોપર ને જાણવાની વાત બિલકુલ શબ્દ માં. એમ કેવું કે દીવ ધની કઈ જાણે નહીં, આવું કુંકુંડાચાર ઉઠાવી નાખું, ઉઠાવી નાખે છે. પણ એમ જ છે, ભગવાન ને ખબર નથી કે આ વાણી છે. વાણી બે રૂપે જ્ઞાન માં જણાની છે, જ્ઞાન રૂપે જ્ઞાન માં જણાની છે. ઉપાધી કઈ છે, સાચી મને ઉદ્ગવ સ્વરૂપ છે ભગવાન ની વાણી. ઉદ્ગવ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે. કેવું જ્ઞાન હું સાયો છે વાણી માં જઈએ, કેટલો આવતો છે કોઈનો પર્યાય. કોઈ માં જાય તો પર્યાય વિના નું દ્રવ થાય, ધર્મ વિના નું દ્રવ અધર્મી થઈ જાય, એટલે ધર્મ વિના નું ખાલી થઈ જાય. એમ સમજાણું કઈ પંડિત મૂક્યું છે ને, પેલું જ મૂક્યું છે મનારામ. ધર્મ વિના નું એટલે પર્યાય નું રૂપી ધર્મ, એનો જો એનાથી ન હોય તો એ ધર્મ વિના નું દ્રવ, દ્રવ એટલે ધર્મ થઈ જાય. ધર્મ વિના નું ખાલી થઈ જાય. પર્યાય પોતાથી થાય, આ નથી થતી એમ સમજી, બહુ થોડા શબ્દો માં સમજી વાંચ્યું. સમજાણું કઈ આધાર બધા હતા ને, ન્યાય એકલાતા છે. ન્યાય સમજીને ઉપર થી હવે પાના ના આધાર આપે ને સમજે માં હું કહું, ગરબડ કરશે. પાના આધાર છે એનો અર્થ આમ છે, એનો અર્થ આમ છે એમ કરશે. કઈ નહીં, આ ન્યાય છે એમ જ. સમજાણું કઈ શુદ્ધ વચનાત્મક દ્રવ શુદ્ધ છે, એમાં જરીય જ્ઞાન નથી. એમ લઈને બોલા કઈ કઈ માં જરીય જ્ઞાન નથી, દેવ ધની માં જરીય કેવળ જ્ઞાન આવતો નથી. આચાર ના ઉપદેશ ના એના જ્ઞાન નો એક અંશ આવતો નથી. જો એક અંશ એમાં ત્યાં જાય તો અંશ વિના નું થઈ જાય, પર્યાય વિના નું થઈ જાય. પર્યાય વિના અંદર હોય નહી. સમજાણું કઈ, હું કર્યું એને નિમિત માં શુદ્ધ શબ્દો માં જ્ઞાન નથી, તો જ્ઞાન કર્યું શું એને? આને કઈ કર્યું નથી, કઈ કર્યું નથી, ખરેખર કઈ કારણ થયું નથી. સમજાવું કઈ,
આવું સ્વતંત્ર પણ એને ન બે એટલે બહુ સીધા નથી. નહીં એને કઈ દ્રવ ક્ષેત્ર કાળ ભાવ નિયંત્રણ માં એને માથે કોઈનું નિયંત્રણ નથી, કબજો નથી એનો, પર્યાય નો દ્રવ ક્ષેત્ર ભાવ તો છે, કાળ ને માથે કોઈનો કબજો નથી. કાળ એટલે પર્યાય નું, દરેક દ્રવ ની પર્યાય માટે કોઈનો કબજો તાબો નથી, સ્વતંત્ર પર્યાય છે. કબજો કબજો કેવો, વાણીનો કબજો છે માટે જ્ઞાન થી કાંઈક કાંઈક વાણી મળેલી નિમિત્ત ત્યારે જ્ઞાન થયું, ના એમ જ્ઞાન છે ત્યાંથી જ્ઞાન થાય. ભાઈ ભાઈ સમજાણું કઈ, પોતાની પર્યાય જ્ઞાન ની જ્ઞાન માંથી થાય, ગુણ માંથી થાય છે એ પર્યાય, ગુણ જ્યાં છે ત્યાંથી થાય છે, ગુણ નથી એમાંથી થાય છે. દર્શુદ્ધમાં ગુણ છે, જ્ઞાન નથી નથી થાય. અરે પણ તો અંગૂઠ ઉડી જાય છે, ત્યારે નિમિત્ત પણ રહે છે. નિમિત્ત નિમિત્ત નું કાર્ય કરે ને નિમિત્ત પર નું કાર્ય ન કરે તો નિમિત્તપણું નિમિત્તપણામાં રહે છે. નિમિત્ત પર નું કાર્ય કરે તો નિમિત્તપણાનું નિમિત્તપણું રહેતું નથી, કારણ કે નિમિત્ત અચેતન વાણી છે, એ અચેતન નું કાર્ય કરે. એ જો જ્ઞાન નું કાર્ય કરે તો અચેતન નું કાર્ય પણ વાણી રીતે રહેતી નથી. સમજાવું કઈ, વાણી છે જ્ઞાન નું કાર્ય કરે તો વાણી નું અચેતન પરાની પર્યાય અચેતન પરાની રહેતી નથી, કે અચેતન પોતાના ધર્મ વિના નું થઈ જાય છે. અચેતન નો ધર્મ અચેતન પર્યાય છે, એ જો જ્ઞાન નું કાર્ય કરે તો અચેતન પર્યાય અચેતન પણ રહેતી નથી. સમજાણું કઈ, અને આત્મા પોતાનું જ્ઞાન નું કાર્ય ન કરે પરથી કરે તો કાર્ય વિના નું આ થઈ જાય, આ પણ અચેતન થઈ જાય. સમજાણું કઈ, ઓછું થઈ જાય, ચેતન આ થઈ જાય, અચેતન પર્યાય જ્ઞાન નું કાર્ય થાય અચેતન થઈ જાય, જળ ની પર્યાય રહેતી નથી. અને જ્ઞાન નું આ કાર્ય પરથી થાય તો આનું જ્ઞાન નું કાર્ય રહેતો નથી, તો પરનું થતા તે અચેતન થઈ જાય છે. એમ કોઈ પર્યાય ધર્મ એવો થાય નહીં. સમજાણું કઈ, ભાઈ વાત ભાઈ ઝઘડા ઝઘડા ઝઘડા. સુત વચનાત્મક દ્રશુત જ્ઞાન નથી. પણ પાંચમા માણસો ને આવું પહેલેથી કહેશો તો માણસ પસંદી થશે, એના સ્વતંત્રતા સમજાવવા સ્વચ્છંદી થશે. સ્વતંત્રતા ના સમજાવવામાં નિમિત્ત માં સ્વચ્છંદ થાય એવું હોય છે એનામાં. સમજાય છે કઈ, પરથી થાય ને પોતાથી ન થાય એ સ્વચ્છંદી છે એમ કે છે. પછી થાય પરથી ન થાય તે સ્વતંત્ર છે. એવા સ્વતંત્રતામાં પૂર્ણ જ્ઞાન નથી, એટલે નિમિત્તમાં પ્રત્યેનું બહુમાન એને આવ્યા વિના રહેશે નહીં, આવ્યા વિના રહેશે નહીં, થયા વિના રહેશે નહીં. સમજાણ છે કે આ વિકલ્પ છે. સમજાણું કઈ, જ્ઞાન નથી તો સમયસર શાસ્ત્ર લઈને શું કરવા બેઠા, પદમ પુરાણ લઈને બેહો ને, એમાં કઈ ફેર છે કે નહીં જ્ઞાન માં નિમિત્ત માં? પ્રશ્ન એમ તો શું કે છો, એમ કે તમને એમાં આમાં કઈ નિમિત્ત ની અધિકતા લાગે છે કે જેથી આ માં જ્ઞાન કઈક અધિકતા કરી, ઓલા નિમિત્ત કરતા આમાં અધિકતા નો વર્ષ આ લઈને કેમ આગળ પદમ પુરાણ કેમ પત્રો કેમ સામો રાખી માસ નથી, પણ એનો અર્થ થયો કે આ જાત નું લેખન આ જાત નું કેમ નહીં, એમ એનો અર્થ બીજી જાત નું કેમ નહીં. એ એમ છે કે નહીં, હું ભાઈ ક્યાં રહ્યું તો એનામાં છે, આ એનામાં છે, પદમ પુરાણ એનામાં છે. ક્યારેક આજ કેમ, પણ એ કાળ એ કાળ સામે હોય એ તો એ જ હોય, એને કાળે આવ્યું છે. શું આત્મા ને કાળે આવ્યું છે? એને કાળે કહો કે એને કારણ એ પર્યાય નું કાળ છે એનું વાત ક્યાં જ આવે? સમજાવું કે એ પર્યાય સ્વતંત્ર છે, એમાં આ રીતે અહીં જ આવવાનો પર્યાય પાન ઉગડવાનો સ્વયં કાળ એનો સ્વતંત્ર છે. સમજાવું કઈ, પાન ઉગડવાનો આ પાન આમ થવાનો એનો કાળ સ્વપર્યાય નો સ્વતંત્ર છે. આત્માને જ્ઞાન થાય છે માટે આવીને ઉભું છે એમ છે નહીં.
અને જ્ઞાન થાય છે આમાંથી એમ નથી તો પહેલી તો વાત કઈ થાય. આ સમયસાર માં જ્ઞાન નથી એમ કે છે. આ સમયસાર પુસ્તક માં જ્ઞાન નથી. પરમાણુ કરી આવી ગયા તો વચનાત્મક દર્શન જ્ઞાન નથી. કાંઈ જ્ઞાન નથી, જરીય નથી. કારણ હવે કારણ આપે છે કે શુદ્ધ અચેતન છે. એ તો અચેતન છે, વાણી તો અચેતન છે, સમયસાર અચેતન છે, દેવધની અચેતન છે, બીજા શાસ્ત્ર આદિ લખેલા જેન વાણી અચેતન છે. અચેતન માં જ્ઞાન ક્યાંથી આવ્યું? જ્ઞાન ની પર્યાય આપી દીધી અચેતન માં. અચેતને અહીં આપી દીધી જ્ઞાન ની પર્યાય. અચેતન તો અચેતન માં જ્ઞાન પર્યાય છે કે તો અચેતન પર્યાય છે? નહીં તો અચેતન પર્યાય જોવા તમે સમયસર કેમ થતું તે આ તમે બોલવું કઈ માનવું કઈ પછી હું બોલતો નહી તમે ધ્વજ ફર કે રે મારે ધ્વજ ફર કે રે મારે મંદિરે આવે છે કે નહીં એવું ધર્મ ભજ ફરકે મોરે મંદિરે દંડ સદન દંડ ફરકે જો દંડ જ્ઞાન ધોરણ દંડ છે. પણ એ તો નિમિત્ત ના કથન છે. ધર્મ ધ્વજ ફરકે જો મોરે તો શું કઈ આવે ને મારા આંગણીએ એમ જોવે સાધ્યાય મંદિર છપાણા મારે આંગણીએ તો જાણો સાધ્યાય તો ભગવાન આમ કે છે. આ ચૈતન મૂર્તિ ભગવાન તેનું જ્ઞાન તેનું સ્વાધ્યાય છે. આવે છે ને એક જ તો સંપત્તિ પદ્મનની 25 થી પદ્મનની 25 થી આવે છે. તદ એકમ સ્વાધ્યાય તું એક સ્વાધ્યાય તું એક જ્ઞાન તું એક દર્શન તું એ સાર તું એ તત્વ તું એ ભાવ જે છે તું છો સ્વાધ્યાય તું છો એમ લખ્યું તમે સ્વાધ્યાય કોણ સ્વાધ્યાય જ્ઞાન ની દશા થવી અંદર માં એ સ્વાધ્યાય અને વિકલ્પે સ્વાધ્યાય નથી શાસ્ત્ર એ સ્વાધ્યાય એટલે મારે સમજાવું કઈ પણ એક તો સપ્તતિ છે ને એમાં કઈ નહીં. એ શુદ્ધ સમાજના કારણ કે શુદ્ધ અચેતન છે જો એટલે અચેતન કારણ નથી એમ પણ સિદ્ધ કર્યું. એ કારણ નથી જ્ઞાન ને નિમિત્ત કારણ કારણ નથી એમ કે છે. માટી જ્ઞાન ને અને સુખ ને ભિન્નતા છે અતિરેક છે. માટી આ કારણે આત્માના જ્ઞાન ને અને સુખ ને ભિન્નતા અનેકતા ભિન્નતા જુદાય છે. બે એક છે. જ્ઞાન જ્ઞાન થી થાય વાણી વાણી ની પર્યાય થી થાય વાણી ની પર્યાય થી જ્ઞાન થતું.